આજે ઓલ ઇન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત 20 રાજકીય પક્ષો જોડાયા છે. આજે ગુજરાતમાં પણ ભારત બંધમાં જોવા જોઈએ તો અનેક જગ્યાએ વડોદરા નેશનલ હાઈવે અને ભરૂચ દહેજ હાઈવે પર ટાયર સળગાવવામાં આવ્યા અને ચક્કાજામ પણ કરવામાં આવ્યો. દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બાની અટકાયત પણ કરવામાં આવી. આ સિવાય રાજકોટના મહિલા કોંગ્રેસ પ્રમુખની પણ અટકાયત કરવામાં આવી છે. ભારત બંધના અગાઉની રાત્રે ગાંધીનગરમાં કોંગ્રેસ જિલ્લા પ્રમુખની પણ અટકાયત કરવામાં આવી છે. તો સાથે સાથે ગાંધીનગર મહાનગરપાલિકાના વિરોધ પક્ષના નેતાની પણ અટકાયત કરવામાં આવી છે. આ સાથે બિહારની વાત કરવામાં આવે તો બિહાર બંધને લઈને બિહારમાં ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે. ભારત બંધને ધ્યાનમાં રાખતા બિહાર સરકારે તમામ એસપીને આદેશ આપ્યા છે. કાનૂન વ્યવસ્થાનું ઉલ્લંઘન કરવાનો પ્રયત્ન કરનાર લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તો ભારત બંધને લઈને અનેક સમર્થન મળી રહ્યા છે. ત્યારે લખનૌની વાત કરવામાં આવે તો લખનૌના ગ્રામીણ વિસ્તારોમાં પણ 144 લાગુ કરવામાં આવી છે. લખનૌ શહેર તેમજ ગ્રામીણ વિસ્તારોમાં પણ 5થી વધારે વ્યક્તિઓ ભેગા ન થવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. 144 લાગુ કરવામાં આવી છે. ત્યારે જુલુસ, ધરણા પ્રદર્શન કે રેલી અથવા ઘેરાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો મહારાષ્ટ્રમાં પણ 144 લાગુ કરવામાં આવી છે. બુલઢાણાના મલકાપુરમાં પણ ટ્રેન રોકવામાં આવી છે. પોલીસે રોકેલ ટ્રેન પર લોકોએ જે અટકાયત તે લોકોની અટકાયત કરવામાં આવી છે. ત્યારે ઓડિશા યુપીમાં પણ સમર્થન થઈ રહ્યું છે. ત્યારે આજે જે ઓલ ઇન્ડિયા ખેડૂત સંકલન સમિતિએ ભારત બંધનું એલાન આપ્યું છે. આ બંધના સમર્થનમાં કોંગ્રેસ સહિત રાજકીય પક્ષો પણ જોડાઈ ચૂક્યા છે. ત્યારે કૃષિ કાયદાની વિરુદ્ધ આજે 13મો દિવસ છે ત્યારે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. વાત કરવામાં આવે તો વડોદરામાં પણ કોંગ્રેસને નેશનલ હાઈવે પર ટાયરો સળગાવ્યા. તો જાંબુઆ તરસાલી હાઈવે પણ ચક્કાજામ કરવામાં આવ્યો છે. ભરૂચમાં કોંગ્રેસમાં કૃષિ કાયદાનો આક્રમક વિરોધ જોવા મળી રહ્યો છે. ત્યારે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો ભારત બંધને લઈને આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. અનેક જગ્યા પર વિરોધ પ્રદર્શનો પણ થઈ રહ્યા છે. ત્યારે બિહારમાં પણ ખેડૂતોને સમર્થન મળી રહ્યું છે. ભારત બંધને ધ્યાનમાં રાખતા બિહાર સરકારે પણ એસપીને આદેશ આપ્યા છે. ત્યારે કાનૂન વ્યવસ્થાનું ઉલ્લંઘન કરનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. તો વાત કરવામાં આવી યુપીની તો યુપીના પ્રયાગરાજમાં પણ સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ ટ્રેન રોકી છે અને વિરોધ પ્રદર્શન નોંધાવ્યો છે. ભારત બંધ દરમિયાન પ્રયાગરાજમાં પણ ભારે પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે યુપીના પ્રયાગરાજમાં સમાજવાદી પાર્ટીના કાર્યકર્તાઓએ ટ્રેન રોકી છે અને ભારત બંધ દરમિયાન પ્રયાગરાજમાં ભારે પ્રદર્શન પણ થઈ રહ્યા છે. સપાના કાર્યકર્તાઓએ બુલેન્દી ખંડમાં એક્સપ્રેસ ટ્રેનને રોકી છે અને સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે. આ સાથે વડોદરા નેશનલ હાઈવે, સાણંદ અને ભરૂચ દહેજ હાઈવે પર પણ ટાયર સળગાવવામાં આવ્યા છે અને દહેગામના પૂર્વ ધારાસભ્યની પણ અટકાયત કરવામાં આવી છે. અને કોંગ્રેસના ધારાસભ્યોની અટકાયતો કરવામાં આવી રહી છે. ત્યારે કૃષિ સંબંધિત મામલો એક નહીં પરંતુ 3-3 બિલનો છે. ત્યારે અનેક જગ્યાએ ખેડૂતો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું છે. સાથે સાથે રાજકીય પક્ષો દ્વારા પણ તેઓ સામેલ થયા છે અને ખેડૂતોને સમર્થન આપી રહ્યા છે. ત્યારે કાયદો પાછો ખેંચવા માટેની માંગને લઈને ખેડૂતો અડગ છે. ત્યારે કાયદા વિરુદ્ધમાં આજે જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે, એલાનમાં મોટાભાગના વિપક્ષી સમર્થનો પણ જોડાઈ રહ્યા છે. સાથે એક પછી એક બેઠકો નિષ્ફળ ગયા પછી વિવિધ કક્ષાએ કિસાનો સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે યુપી, પંજાબ, હરિયાણાના કિસાનો સામેલ થયા છે. તો સાથે સાથે રાજકીય પક્ષો પણ જોવા મળી રહ્યા છે, સામેલ થયા છે. ત્યારે કાયદાના વિરોધને લઈને અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ત્યારે આજે ઓલ ઇન્ડિયા પાર્ટી ખેડૂત સમિતિ દ્વારા જે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે તેને લઈને કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ અટકાયત કરવામાં આવી રહી છે.